રાજ્યમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી દરેક તાલુકામાં ઔદ્યોગિક પાર્ક સ્થાપવા રાજ્ય સરકારનું આયોજન. ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, અત્યાર સુધી 42 ઔદ્યોગિક પાર્કની કરાઈ રચના, તો વિધાનસભા અધ્યક્ષે વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા પોઈન્ટ ઓફ ઓર્ડરને ગેરમાન્ય ઠેરવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારત સ્થિત વિયેતનામના રાજદૂત ગુએન થાન હાઈ સાથે સૌજન્ય મુલાકાત. રિન્યુએબલ એનર્જી, માઇનિંગ, સ્ટીલ સહિતના ક્ષેત્રે ગુજરાત સાથે સહભાગીદારી વધારવા અંગે થઈ વિસ્તૃત ચર્ચા. તો રાજ્યમાં કપાસ, સૂકી ડુંગળી, સૂકા લસણ સહિત સી ફૂડના નિકાસ કરવા અંગે થયો વિચાર વિમર્શ. પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં મતગણતરી ચાલુ. ત્રિપુરામાં ભાજપ આઈપીએફટી બહુમત તરફ આગળ, તો નાગાલેન્ડમાં સત્તારૂઢ એનડીપીપી ભાજપ ગઠબંધન બીજીવાર સરકાર બનાવે તેવી સંભાવના. તો મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની શક્યતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે થઈ દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે સ્ટાર્ટઅપ બ્રિજ બનાવવા તેમજ સેનાઓના સંયુક્ત અભ્યાસ કરવા બાબતે સ્થાયી સહમતિ. પીએમ મોદીએ કહ્યું, બંને દેશોની આતંકવાદ અને અલગાવવાદ વિરુદ્ધ સખત લડત ચાલુ. નાણાકીય અસ્થિરતા, ખાદ્ય અસુરક્ષા તેમજ વિકાસ જેવા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા G20 સંમેલને આશાના કિરણ સમાન. રાષ્ટ્રપતિ ભવન ખાતે G20 દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યો વિડીયો સંદેશ. તો બેઠકમાં ભારત દ્વારા ગ્લોબલ ગવર્નન્સના સુધારાઓ કરવાની કરાઈ રજૂઆત. ભારતીય શેરબજારમાં મંદીનું જોર યથાવત. સેન્સેક્સ 501 આંકના ઘટાડા સાથે 58,909 પર અને નિફ્ટી 129 આંકના ઘટાડા સાથે 17,321 પર રહ્યા બંધ. આઈટી અને ઓટો સેક્ટરમાં જોવા મળ્યું વેચવાલીનું ભારે દબાણ. બ્રેન્ડ ક્રૂડ ઓઇલ $84 પાર, તો સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની સંભાવના. દક્ષિણ પૂર્વ અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ સહિત રાજ્યના 13 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો. ભુજમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર. અને ઇન્દોર ખાતે રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામે ભારતના 7 વિકેટે 142 રન. ભારતને હાલ 54 રનની સરસાઈ. ચેતેશ્વર પૂજારાની 89 અડધી સદી.